ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयम् व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवत् गीते भवद्वेषिणी यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं साम ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यै योगिनः यस्यान्तन्न विदुःसुरा सुरदणा देवाय तस्मै नमः सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते

ોષાન પહંસીષ્ટા રુષા તો કામા સકલાભી માંશ્રિતાના વિપરાશ્રિતા હ્યશ્રયતા પ્રયાંતી સર્વા બાધા પ્રશમન ત્રિલોક્યખિલેશ્વરી

त्रिविधं नरकस्येदम् द्वारं नाशनं आत्मनः कामः क्रोधस्तथा लोभः तस्मादेतत्रयम् त्यजेत 18म श्लोक 16 माधेन आपणो जयो तो અહંકારમ બલમ દર્પમ આપણે થરેલી જોયું હતું બીજી લાઈન છે એમાં ભગવાને કીધું હતું કે આ લોકો કેવા છે તો કે પ્રદ્વિષંત દ્વેષ કરે છે અને કોનો દ્વેષ કરે છે એટલે ભગવાને કીધું કે મા હું જે ઈશ્વર છું એનો એ દ્વેષ કરે છે અને દ્વેષ કેવી રીતે તો કે ઈશ્વર છે જ નહીં એવું જે બધે ઘોષણા કરવી એને કહેવાય દ્વેષ કરવો પ્લસ પ્રદ્વિષંત આત્મા હું એના આત્માનો અર્થ થાય એ જે આસુરી સંપત વાળા મનુષ્ય છે એની અંદર જ હું જે બેઠો છું એનો પણ એ શું કરે છે તો કે અવગણના એટલે કે એનો પણ દ્વેષ કરે છે અને પરદેહ જેટલા યોનીઓ છે એમાં જેટલા પણ બેઠા છે એનો પણ આ લોકો શું કરે છે તો કે એનો દ્વેષ કરે છે પ્રદર્શન અને આસુરી સંપત વાળા કેવા છે તો કે અભ્ય સુયકા સન્માર્ગસ્થાનામ જેલસ છે એને કહેવાય અભ્ય અઢાર માં શ્લોક સુધી આસુરી સંપત્તિ ભગવાને વર્ણન કર્યું અને ઓગણીસ અને વીસ માં શ્લોક ની અંદર એ લોકોનું શું થાય

આ બધા આસોરી સંપત વાળા મનુષ્યો છે એને ક્ષિપામી હું એને અંદર કેટલી વખત એ આવી છે પૂરું થઈ જાય એવું નથી એ લોકોનો ભગવાન કહે છે કે હું સતત એક પછી એક ખરાબ યોની માં આપું છું ક્રૂર યોનિમાં આપું છું એનો જન્મ હું એટલે કે મનુષ્ય યોની એને ક્યારેય પ્રાપ્ત નથી થતી

બોરડી નું ઝાડ છે ને એને કોઈ નડ એને કહેવાય અધમ યોની ઈવન બધા જ કેક્ટસ છે એ બધા જ કેવા કહેવાય તો કે અધમ યોની છે એનું નામ નથી આવડતું આઈ થિંક શેડો એની ઉપર કાંટા કાંટા હોય એટલે કે એવા બધા જ પ્રાણીઓ કે જે હંમેશા બીજાને કાંટા જ આપતા હોય એ બધાને કે અધમામ યોની એને યાંતિ એટલે કે એ લોકો પ્રાપ્ત કરે છે એટલે કે આવી રીતે એ લોકોની આ રીતે ગતિ થાય છે એવું કીધા પછી આપણે જોતા હતા આસુર્યા સંપદ સંક્ષેપ અયમ ઉચ્ય અયમ સંક્ષેપ ઉચ્યતે આ ટૂંકમાં આઈ ટોલ્ડ ઇન બ્રિફ એનું સારું ગુજર ઇંગ્લિશ થાય

કે એની અંદર નાના મોટા બધા જ આસુરી સંપત છે જાણે કે મર્જ થઈ જાય એટલે શંકરાચાર જે કીધું યસ્મિન એટલે કે જેની અંદર ત્રિવેદે જે ત્રણ પ્રકારના દોષ છે એની અંદર સર્વ આસુર સંપત ભેદ બધા જ પ્રકારની આસુરી સંપત નો તે ભેદ છે અને ભેદ કેટલો છે તો કે અનંત અહીંયા તો ભગવાને ખાલી ટૂંકમાં આસુરી સંપત્તિ કીધી એ બધી જ આસુરી સંપત છે એ અંતર્ભવતી એ બધી આ ત્રિવિધે આ ત્રણ ની અંદર સમાઈ જાય છે એની અંદર એનો સમાવેશ થઈ જાય છે અને પછી આ ત્રણ ને આપણે છોડીએ તો સમગ્ર આસુરી સંપત્ત નું શું થઈ જાય તો આપણે ત્યાગ કર્યો કહેવાય યત પરિહારેણ પરિહાર નો તો થાય ય્યાગેના એ જોઈને આપણે છોડી દઈએ કોને તો કે આ ત્રિવિધે આ ત્રણ નો ત્યાગ કરીએ તો બીજું બધું પણ ભવતી બીજી બધી છે છે એ ઓટોમેટિકલી આ કેવું કે સપોઝ પરિભૂતાપી બહુ શરદી થઈ હોય અને શરદી માથું દુખતું હોય ઘણું બધું થતું હોય એટલે કોક એમ કે ભાઈ તમે દૂધ બધું પ્રકારનું દૂધ મૂકી દો એટલે કે મિલ્ક પ્રોડક્ટ બધી મૂકી દો માત્ર આદુવાળું ગરમ પાણી પીઓ એનાથી તમને શરદી મટી જશે હવે એક પીવાથી શરદી પણ મટી જાય કદાચ સાઇનસ હોય એ પણ મટી જાય અને કદાચ માથું દુખતું છે એ પણ મટી જાય એટલે કે આ માથું દુખવું છે સાયનસ છે બધી આ ત્રણ ત્રણ ની અંદર અંદર એ ત્રણે શું થઈ ગયું તો એને કહેવાય રહે એવી જ રીતે ત્રણ નો ત્યાગ કરી આ સોરી સંપત્તિ નો તો જેટલું લિસ્ટ ભગવાન આપ્યું છે એ બધા જ લિસ્ટ છે એ પણ ઓટોમેટિકલી જતું રહેશે અને આ ત્રણે ત્રણ વસ્તુ છે જે ભગવાન હવે છે એ ત્રણે ત્રણ વસ્તુ છે અને એ ત્રણ કઈ વસ્તુ છે તદ એ તદ્દ એથી ઉચ્ચે આ ત્રણ કયા દોષો છે એ ભગવાન કે છે કે હું તમને કહી રવા જઈ રહ્યો છું એટલે કે એકવીસ શ્લોકની અંદર ભગવાને કીધું કે આ ત્રણ વસ્તુ છે અત્યંત ખતરનાક છે કે ભયંકર છે ત્રણ ત્રણ વસ્તુ વસ્તુ એટલે કઈ તો કે તથા આ છે એ જયારે કોઈ પણ મનુષ્યમાં હોય તો બધી જ આસુરી સંપત્તિ છે એ ઓટોમેટિકલી આવે એટલે કે પેલી લાઈન છે એની અંદર ત્રિવિધમ નરકસ્ય ઇદમ દ્વારમ કોઈ મોટો કિલ્લો હોય ને એમાં ત્રણ દ્વાર હોય મોટા કિલ્લામાં આપણે એક જ દ્વાર મોટું જોયું પણ એની નાના નાના બે દ્વાર હોય હવે આપણે એ કિલ્લામાં પ્રવેશ પ્રવેશવા માટે ત્રણે ત્રણમાં પ્રવેશવાની જરૂર નથી એકમાં પ્રવેશીએ ને તો એ કિલ્લામાં પ્રવેશી જાય એવી જ રીતે એવું કહેવાય છે કે આ કામ ક્રોધ અને લોભ છે એ જાણે કે થ્રી ડોર છે ત્રણ ડોર છે કેના માટે તો કે નરકસ્ય એટલે નરકનો અર્થ એવું નથી કે કોઈ મોટું એક સ્થળ છે એને નરક કહેવામાં આવે છે શંકરાચાર્ય જે જે કીધું એ કે જ્યાં અત્યંત પીડાદાયક જે છે છે એને કહેવાય અને એ ત્રણ કયા જો બહુ ઈચ્છા રાખે તો એનાથી પણ માણસ જે નરકની યોનીમાં જાય ક્રોધ ક્રોધ જેનામાં બહુ હોય એ પણ નરકસ્ય એ પણ નરક યોનીમાં જાય અને પાછું યાદ રાખજો કે નરક યોની એટલે

અને માણસ બહુ ખરાબ કરે અને અત્યંત અત્યાર સુધી જે બધા ગુણો વર્ણય એવું લાઈફ જીવે તો એને શું પ્રાપ્ત થાય એટલે આપણે કહીએ છીએ નરક પણ નો અર્થ થાય ચોર્યાસી લાખમાંથી અમુક યોનીઓ એટલી ખરાબ છે કે જે શરીરને જે જીવાત્માને પ્રાપ્ત થાય એ કેવા થાય તો કે અંદર દુઃખી થાય પોતે દુઃખી થાય ને અન્યને દુખી કરાવે કે સિંહ છે વાઘ છે સાપ છે વીછી છે એવી જાત જાતની યોનિ મળે તો કે જેની અંદર ત્રણ આ પ્રકારના ગુણો હોય ત્રણ છે દ્વાર છે ક્રોધ એટલે કે અને એમાં પ્રવેશવાથી શું થાય તો કે નાશનમ આત્મનહ આત્મનહ નાશનમ પોતાનો જ નાશ કરવા વાળો આત્મા એટલે કે પ્રવન

હવે શંકરાચાર્યજી કે છે એનું ડિસ્ક્રિપ્શન નો અર્થ ત્રિ ત્રિપ્રકાર ત્રણ પ્રકારના નરકસ્ય પ્રાપ્તો ખરાબીઓની મેળવવા પ્રાપ્ત કરવા માટે ત્રણ પ્રકારના ઈદમ દ્વાર આ શું છે તો કે ત્રણ પ્રકારના

બહુ પૈસા દરમિયાન ગરીબ થઈ જાય એમને કે હું મરી ગયો એવી રીતે બહુ સમાજમાં નામ હોય અને અત્યંત હું તો મૃતપ્રાય થઈ ગયો શરીર નથી સ્ટેટસ હતું એ જતું રહ્યું એવી જ રીતે નાશનમ આત્માનો અર્થ થાય કે આ જીવાત્મા નથી મરતો પણ એને એક શરીર પ્રાપ્ત થયું મનુષ્યનું શરીર એ શરીર પ્રાપ્ત કર્યા પછી માણસ ધારે તો ક્યાંય પણ નીકળી શકત એ જે સ્ટેટસ હતું એ માણસે શું થયું તો કે ગુમાયું એક કેન ઉપનિષદમાં એક મંત્ર છે અને એવો જ મંત્ર છે એક છે પણ મેં કેન ઉપનિષદ નો તમારા માટે રાખ્યો અહીંયા બે માં જ આપતો ખરેખર છે એટલે એમાં કેન ઉપનિષદના દ્વિતીય ખંડ ની અંદર લાસ્ટ મંત્ર છે એમાં ગુરુએ એના શિષ્યને કીધું હતું કે નો અર્થ થાય આ મનુષ્ય લોકમાં જન્મીને લોકમાં જન્મીને વેદિત એનો અર્થ થાય જો તમે હું કોણ છું એ જાણી લીધું ખરેખર શરીર શું છે આશ્વર શું છે જાણી લીધું તો સત્યમસ્તી તો માણસ નું શું થઈ જાય છે તો કેને કહેવાય ને જીવન આપણે કે સફળ થયું માણસ માણસનો મનુષ્યનો ફેરો શું થઈ ગયો તો કે સફળ છે પણ મનુષ્યનું શરીર પ્રાપ્ત થયું મનુષ્યના શરીરને પ્રાપ્ત કર્યા પછી આ મનુષ્ય જન્મ પ્રાપ્ત કરી અને અહીંયા આવીને આપણે કઈ પણ પ્રાપ્ત ન કર્યું અને ખાસ કરીને ઈશ્વર ન જાણો કે પછી આત્મજ્ઞાનને ન પ્રાપ્ત કર્યું તો એને શું કહેવાય મહતી વિનષ્ટી એ મોટામાં મોટો શું છે તો કે આપણો વિનાશ અહીંયા મહતી અર્થ આમ અર્થ થાય નાશ પામી જવું પણ નાશ એટલે કેવો તો કે મનુષ્યનું અત્યંત દુર્લભ શરીર હોવા છતાં પણ આ વ્યક્તિ કેવી છે તો કે પોતાનો નાશ કર્યો એને જ કહેવાય આત્મનઃ આત્મનાશન કારણ કે મોટે ભાગે સામાન્ય રીતે મનુષ્ય છે દે આર નોટ સિરિયસ માણસો છે ગંભીર નથી કે મનુષ્યનું જીવન મળ્યું છે તો કેવી રીતે રહેવું એ ખબર નથી એટલે કે જીવે જાય છે જીવે જાય છે પછી મોટી ઉંમર થાય કે હાય હાય હવે તો આપણે કાઈ ન કર્યું એટલે એને કીધું કે જે એવી રીતે જીવે છે એને શું કહેવાય મહતી વિનષ્ટી એને પોતાના શરીરનું શું કહેવાય જાણે કે નાશ એ જ શંકરાચાર્ય જે કે છે કે નાશનમ નો મીનિંગ શું થાય શંકરાચાર્ય જે માણસો પ્રવેશે અને અહીંયા ડોર એટલે કહ્યું તો કે બીજા પ્રકારની યોની મનુષ્ય સિવાયની નીચલી યોની એને દ્વાર કહેવાય છે એમાં માણસ ધારો કે પ્રવેશી જાય તો શું થાય નશ્યથી આત્મા એનો અર્થ શું થાય કે એને પોતાનો નાશ કર્યો પોતાનો નાશ એનો મિનિંગ શું થાય એટલે શંકરાચાર્ય જે કીધું કસ્મૈચિત કોઈના પણ વડે પુરુષાર્થાય યોગ્ય ન ભવતી ચતુર્વિધ પુરુષાર્થ છે જે આપણે કહીએ ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચારે ચાર પુરુષાર્થના માટે પછી પશુની યોની છે કામ લાગે શું લાગે માણસોનું જીવન કેવું હોય પશુ યોનિમાં

કે બીજી યોની છે કેવું છે તો કે દ્વાર છે દરવાજો છે ડોરવે છે કેના માટેનો તો કે નાશનમ આત્મન પોતાના જ જાતનો નાશ કરવા માટે એટલે પૂજ્ય સ્વામીજી હંમેશા કહેતા કે આપણને ખબર નથી કે બીજી યોની આપણને કઈ મળવ જે કે એક પૂજ્ય સ્વામીજી એક એક્ઝામ્પલ આપતા હતા કે જ્યારે ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગ કરતા હોય તો ફ્લાઇટ ની અંદર બધા જ વેજીટેરિયન હોય એવું તો ન હોય એટલે કે બાજુમાં ક્યારેક નોન વેજીટેરિયન આવે તો કે ઓર્ડર ઈ લોકો આપે એર હોસ્ટેસ ને કે આપણને સાંભળે ને તો આપણે રૂવાડે ઉભા થઈ ક્રેબ આપો એટલે કે કરછલો આપો ફલાણું આપો હવે જયારે પણ ક્રેબ એટલે કે કરછલો આવે ત્યારે કે મને વિચાર આવે સ્વામીજી કે જો હું સારું જીવન નહીં જીવું તો બીજા જન્મમાં ક્યારેક કોઈક ની ડિશ થઈને આવી રીતે પીરસાઈ જઈશ એટલે કે કરચલો થઈ અને મારે કોક ફૂડ થવું પડે એના કરતા બેટર છે કે આઈ શુડ લીવ એ લાઈફ પ્રોપરલી હું બરાબર જીવું અને ક્યારે જીવી શકાય કે જો આ ત્રણ વસ્તુ ન હોય તો એટલે ભગવાને કીધું કે આસુરી સંપદ આમ છે ને એમાં બહુ બહુ ઝંઝટમાં પડવાની જરૂર નથી ખાલી આ ત્રણ વસ્તુ તમે છોડી દો તો પણ માણસ નું થઈ જાય તો કે કલ્યાણ થાય અને માણસનું કલ્યાણ કરવું હોય તો માણસો એ શું કરવું જોઈએ એટલે જે વે ત્રણ ક્યાં છે એની શંકરાચાર્ય જે સ્પષ્ટતા કરી કિંમત છે બીજી યોનીમાં જવાના એ કયા છે એટલે કિંમત વોટ આર ધોસ એ ક્યાં છે એટલે કીધું કામહ ક્રોધ તથા ઈચ્છાઓ એંગર ક્રોધ અને લોભ ગ્રીડ આ ત્રણે ત્રણ જે ભગવાને કીધું એ તત ત્રયમ તજે માણસો એ શું કરવું જોઈએ તો કે ત્રણે ત્રણ વસ્તુ ને જે છોડી દેવા જોઈએ એ તત ત્રયમ ત્રજે લોભ છે ને મીન્સ ગ્રીડ અને ક્રોધ ની અંદર જો કોક પૂછે કે વધારે સારું કઈ તો માણસો એમ કે ક્રોધ છે ઇઝ બેટર ધેન લોભ કારણ કે ક્રોધ છે એ આપણી સાથે ત્રણસો પાસાઠ દિવસ આપણે જીવીએ ને ત્યાં સુધી આપણે ભેગો ન હોય એના કહેવાય ને એના એક બે દિવસ પહેલા હું ગુસ્સે નથી પછી ઘણી વાર કે અત્યારે હું બહુ ડિસ્ટર્બ છું ત્રણ દિવસ સુધી મને બોલાવતા ને એટલે કે ગુસ્સો આવે અને ગુસ્સો જતો રહે પરમાનન્ટલી ક્યારે પણ આપણા મગજ ઉપર ગુસ્સો રહેતો નથી ત્રણસો દિવસ

એટલે કે ક્રોધ અને લોભ નું મૂળ કયું છે એટલે ભગવાને કીધું કામ ઈચ્છાઓ ઈચ્છાઓ છે કેવું છે તો કે ક્રોધ અને લોભના સૌથી પેલી બેઝ કયો છે તો કે કામ ઈચ્છાઓ છે એનાથી જ ક્રોધ જો ઈચ્છા સંતોષાઈ જાય તો માણસ ની અંદર શું જાગે તો કે લોભ મારી પાસે જેટલું છે એ જવું ન જોયું લોભ અને આપણી ઈચ્છા ફૂલફિલ ન થાય આપણી ઈચ્છા જો પૂરી ના થાય તો મનમાં શું જાગે તો કેસો જાગે એટલે કે બંને વસ્તુના મૂળમાં કોણ છે શું એટલે કે કે કામ બીજા ધ્યેયમાં આઈ થિંક મેં સ્પષ્ટતા કરી હતી છતાં પણ કામ નો અર્થ થાય ઈચ્છાઓ ઈચ્છાઓ છે બે પ્રકારની એક ઈચ્છાને કહેવાય

જયારે અર્જુન ને ભણાયું ગીતા ત્યારે ભગવાન મનમાં ઈચ્છા નહીં કે અર્જુન કઈક સમજે તો સર એ એક ઈચ્છા છે ને પણ એ ઈચ્છા કેવી છે કે બીજાને બાંધતી નથી બીજાને તકલીફ આપતી નથી શંકરાચાર્ય જે ભાષ્યમ લખ્યું તો એના મનમાં ઈચ્છા તો હશે કે આ ભાષ્યમ છે એ દર પેઢી માણસોને ફાયદો કરે એના બધાના કહેવાય ને કે લાઈફસ્ટાઈલ ને એમાંથી કઈક સારું થાય એટલે કે એવી ઈચ્છાઓ છે એનાથી ક્યારે તકલીફ ન થાય એ એ ઈચ્છાનું નામ છે નોન બાઇન્ડિંગ ડિઝાયર સવારમાં ઉઠીને આપણે એમ કહીએ કે ચાલો આપણે બ્રશ કરી લે મોઢાને ફ્રેશ કરીએ નોન બાઇન્ડિંગ ડિઝાયર આપણને ફાયદો છે ને બીજાનો મોઢું નહીં ગંધાય તો બીજાને ફાયદો કે એવી કેટલી દુનિયા જીવનમાં ઈચ્છા છે જે ક્યારેય આપણને બાંધતી નથી એ ઈચ્છાઓ રાખવાની અંદર ધેર ઇઝ એ નો પ્રોબ્લેમ એમાં કોઈ તકલીફ નથી પણ કઈ ઈચ્છાઓ છોડવી જોઈએ જે રાખવાથી મને પણ ગેરફાયદો છે અને જે ઈચ્છાઓ રાખવાથી અન્યને પણ ગેરફાયદો છે એ બધી જ ઈચ્છા અને એમાં સપોઝ કયું આવી શકે કે મારી પાસે અમુક મની છે ચલો આપણે લઈએ કે મારી પાસે અમુક પૈસા છે હવે એ પૈસાથી મારે છે એ સ્કૂટર લેવું છે જેટલા પૈસા આઈ ડોન્ટ જે સ્કૂટર લેવું છે પણ સ્કૂટર એવું લેવું છે કે પૈસામાં લઉં અને સામે વાળો છે કે કે હું ગમે એવું ખરાબ સ્કૂટર હશે મારા ઓલામાં પડ્યું હશે એને હું ગમે એમ કરીને પકડાવી દઈશ મારી ઈચ્છા કેવી છે તો કે મારે એવું સ્કૂટર આપવું છે લાગે સારું દેખાવનું પણ એને આપ્યા પછી ચાલે ન ચાલે હવે એ સ્ટોર વાળો જયારે રંજ થાય કે રંજ તો થાય જ અને જેને આપ્યો છે એને પણ શું થાય તો કે તકલીફ થાય એવી બધી જ ઈચ્છાઓ મોટે મોટે થી ધારો કે એપાર્ટમેન્ટમાં રહેતા હોય ને બોલીએ બાજુના એપાર્ટમેન્ટ વાળાને શું થાય તો કે તકલીફ થાય તો એ પણ કેવી કહેવાય તો કે બાઇન્ડિંગ ડિઝાઇન સપોઝ અહીંયા આપણે બેઠા છીએ અને કોક છે અહીંયા તો હું બધાને મ્યુટ કરી દઉં છું પણ ઘણી વાર એવું છે કે સપોઝ અનમ્યુટ કરું ને ટીવી ચાલતું હોય ક્લાસ ચાલુ હોય ટીવી ચાલતું હોય એવું પણ ઘણી વાર હોય છે તો એ ડિઝાયર કે બે કામ ચાલુ એ ડિઝાયર કેવી છે તો કે બાઇન્ડિંગ ડિઝાયર એવી કેટલી બધી પ્રકારની ઈચ્છાઓ છે જે બીજાને તકલીફ કરે ને આપણને એ ઈચ્છાઓ ન રાખવી એ સિવાયની બાકી બધી જ રાખવાની છૂટ છે એટલે ભગવાન એમ કે છે કે તો બાઇન્ડિંગ ડિઝાયર પણ છે એને છોડવી હોય તો કેમ છોડાય અને એકવાર જો ઈચ્છાઓ છૂટી જાય તો એની મળે શું થઈ જશે તો કે ક્રોધ અને લોભ છે એ શું થઈ જશે તો કે છૂટી જશે હવે સપોઝ આપણે ઈચ્છાઓ છોડવી હોય તો કેમ છોડીએ એટલે મેં અહીંયા એક લીલુબેન તમે મહેરબાની કરીને અંદર લીટા ના પાડો તમે લીટા કર્યું મને દેખાય કોણ કરે છે એ ખબર પડે અને જો તમારી દીકરી કરતી હોય તો એને ના પાડજો ઓકે સપોઝ કામ ત્યાગ સપોઝ આપણી ઈચ્છાનો ત્યાગ કરવો હોય તો કેવી રીતે કરી શકાય એટલે મેં જસ્ટ કે બર્ડ આવ્યું આપણે ત્યાગ કેવી રીતે કરી શકીએ એટલા માટે થઈને કે સપોઝ આપણી અંદર તામસિક કામ હોય તો એ તામસિક કામ ને પહેલા વી શુડ કન્વર્ટ ઇન્ટુ રાજસિક કામ એને આપણે શું કરવું પડે તો રાજસિક કામની અંદર પરિવર્તિત કરવો પડે રાજસિક ઈચ્છા તામસિક ઈચ્છા ઈચ્છાની અંદર આપણે શું કરવી પડે તો કે આપણે એને ફેરવવી પડે પછી આપણી અંદર રાજસિક ઈચ્છાઓ થઈ ગઈ હોય એને આપણે કેમાં ફેરવવી જોઈએ તો કે સાત્વિક ની અંદર અને એકવાર સાત્વિક ઈચ્છા થઈ જાય પછી એ સાત્વિક ઈચ્છાને આપણે નોન બાઇન્ડિંગ જે ઈચ્છા રાખવાથી આપણને કે બીજાને ન તકલીફ થાય એવું કરવું પડે જો આવી રીતે આપણે કરીએ તો પછી એને જ કહેવાય કામ ત્યાગ તામસિક ઈચ્છા એટલે શું રાજસિક ઈચ્છા એટલે શું અને સાત્વિક ઈચ્છા એટલે શું એ પેલા આપણને ખબર હોય તો પછી આપણે તામસિક માંથી રાજસિક ઈચ્છામાં આવીએ રાજસિક માંથી સાત્વિકમાં આવીએ અને છેલ્લે આપણે એને નોન બાઇન્ડિંગ હંમેશા સુખ પ્રાપ્ત કરવું છે એને જ ખબર આપણે કોઈ પણ ઈચ્છા કરીએ કોઈ લગ્ન કરે શેના માટે કરે કે સુખ પ્રાપ્ત કરવી જ રીતે કોક છે એ છૂટાછેડા લે માટે લે તો કે સાત્વિક ઈચ્છા પ્રાપ્ત કરવા એટલે કે તો તામસિક ઈચ્છા કોને કહેવાય જે ઇમોરલ હોય એનો અર્થ જે નીતિવાળી ના હોય જે ઇનલીગલ હોય એટલે કે જેની અંદર કોઈ પણ પ્રકારની કહેવાય ને કે ઇનલિગલ નો અર્થ થાય કાનૂની જે કહેવાય આપણે કરવું જોઈએ એ અમુક નિયમના ના રહી જે આપણે કરીએ કોઈની જમીન હડપી લેવી એને કહેવાય ઇલિગલ કોઈના ઘર હોય એમાં ખોટે ખોટું રહેવા જતું રહેવું એને કહેવાય એવી જ રીતે ઇમ્મોરલ અનૈતિક જે નૈતિકતા ન હોય અને ત્રીજી ઈચ્છા કેવી છે હાર્મફૂલ ટુ અધર્સ જે ઈચ્છાઓ રાખવાથી બીજાને તકલીફ થાય કોઈ ખરાબ શબ્દ બોલી નાખવાના કોઈને ઉતારી પાડવાના મનમાં પણ કોઈના ખરાબ વિચાર કરવાના આ બધી જ ઈચ્છાઓ છે એને આપણે શું કરીએ તો કે તામસિકી છે તામસિકી છે આ ઈચ્છાને પહેલા આપણે શેમાં કન્વર્ટ કરવી જોઈએ તો કે રાજસિક ઈચ્છા અને આવી ઈચ્છાઓ હોય તો માણસોનો એમાં શું થાય તો કે એની આધ્યાત્મિક છે એ ઘટે આધ્યાત્મિક પ્રગતિમાં સતત ઘટાડો થાય કારણ કે આસુરી યોની આપના એટલે કે આસુરી પ્રાપ્ત થાય એટલે કે ઘટે તો માણસો એ પહેલા શું કર સીધું પારે સાત્વિક થવું જોઈએ ના ચાલે એટલે કે તામસિક ઈચ્છા વાળા એ કેમાં સ્વિચ ઓવર કરવું પડે તો કે એને

હું આજ વિચારતી કે સાઠ પર્સન્ટ છે ને એ વ્યક્તિઓ કેવા છે તો કે રાજસિક ઈચ્છા વાળા હું ભલો ઘર અને પ્લસ ઘર ભરું જલસા કરું આને શું કહેવાય તો કે રાજસિક ઈચ્છા અને એને ધર્મમય જીવન જીવવામાં બહુ પડી નથી એ કોઈનું ખરાબ ના પણ ધર્મમય જીવન જીવે નહીં અને મોક્ષ તો અતિ દૂર એનું કઈ વિચારે નહીં આવું જે ઈચ્છા ઈચ્છા વાળા છે અને સાત્વિક ઈચ્છા વાળા કેટલા છે તો કે દસ ટકાથી તો સાત્વિક ઈચ્છા કોને કહેવાય એટલે કીધું કે સાત્વિક ઈચ્છા એને કહેવાય કે જેમ વિચારે કે મારે મારા ચ શુદ્ધિ કરવી છે મારે અંતઃકરણ શુદ્ધિ કરવી છે એ એક ઈચ્છા છે ભાગી જવાની જરૂર નથી પણ ખરેખર મોક્ષ એટલે શું હું મને જાણી જાઉં એટલે મોક્ષ પ્રાપ્ત થઈ ગયો એમ કે છે તો ખરેખર મને જાણવું એટલે શું એવી જ જિજ્ઞાસુતા એને કહેવાય સાત્વિક ઈચ્છા

ત્યારે માણસને શું થશે તો કે આત્મ જ્ઞાન થવાની શક્યતા છે એટલે કે આ બધી સાત્વિક ઈચ્છાઓ છે એ આપણને શું આપી શકે તો કે આત્મજ્ઞાન હવે જ્યારે માણસો ની અંદર આત્મજ્ઞાન આવે ત્યારે આ સાત્વિક ઈચ્છાઓ છે એને આપણે કેમાં કન્વર્ટ કરી દેસુ જે બાંધે નહીં એવી ઈચ્છાઓમાં કારણ કે જે મેં કીધું બે પ્રકારની ઈચ્છા છે બાઇન્ડિંગ ન બાઇન્ડિંગ નોન બાઇન્ડિંગ નોર્થ થાય ન બાંધે એવી છે એટલે કે આ આત્મજ્ઞાન છે એનાથી સાત્વિક ઈચ્છાઓ પણ પછી એવું કહેવાય છે કે જેને શાસ્ત્ર પણ છે ને એ કેમ કહેવાય કે શાસ્ત્રની પણ મૂકી દેવા જોઈએ અમુક હદે પહોંચ્યા પછી આપણે જેવાનું કોઈનું કામ નથી પણ ઇવન શાસ્ત્રવાસના છે એ પણ ખરાબ છે એ પણ બધી મૂકી દેવી જોઈએ માત્ર હું છું એ આનંદમાં રહેતા હોય એને કહેવાય નોન બાઇન્ડિંગ ડિઝાયર

એટલે ઓટોમેટિકલી ક્રોધ અને નથી પછી કામ અને ક્રોધ નો પ્રશ્ન એટલે આ ત્રણે ત્રણ ઈચ્છાઓ છે એ બંધન કરતા બંધન કરતા પણ સાત્વિક ઈચ્છા છે એ આત્મજ્ઞાન આપે અને જેવું આત્મજ્ઞાન થાય એટલે કે આપણું શરીર ને મન સાથે તાદતમે છૂટી જાય અને જેવું તાદાતમ્ય છૂટે એટલે મનમાં પછી કોઈ પણ પ્રકારની ઈચ્છા ન રહે કે મારે આ જોઈ છે સાત્વિક ઈચ્છા છે ખરેખર કેવી છે તો એને કહી શકાય કે પોલ જમ્પ જેવી એક મોટા બીજા માં જયારે કૂદકોમાં લગાવતો હોય ત્યારે વાંસ નો ઉપયોગ કરે પોલ નો એ જયારે કુદ એનું પેલી બાજુ જાય ત્યારે વાંસ મૂકી દે એવી જ રીતે આ સાત્વિક ઈચ્છા છે કેના જેવી છે તો કે પોલ જેવી જયારે આપણે જમ્પ લગાવીને આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ જાય એટલે સાત્વિક થઈ જાય પછી બાકી કઈ રે તો કે નોન એટલે કે શંકરાચાર્ય ઈચ્છા હતી તો કે નોન બાઇન્ડિંગ એવી ચાલો વિશ્વનું કલ્યાણ કરવું એવી રીતે પૂજ્ય સ્વામીજી એમ ફોર સેવા ચાલુ કર્યું સેના માટે તો કે જગતનું કલ્યાણ થાય પછી એવી વ્યક્તિઓની અંદર એવી ઈચ્છા ક્યારે પણ ન જન્મે જેનાથી અન્ય નું ક્યારે ખરાબ થાય આવી રીતે ત્રણે ત્રણ વસ્તુ છે ભગવાન કે માણસો શંકરાચાર્ય આ ત્રણે ત્રણ વસ્તુ છે કામ ક્રોધ અને લોભ છે આત્મનઃ નાશ નામ આત્મન એ આપણા પોતાના જ નાશ માટે છે એટલા માટે તસ્માત

એટલે કે બાવીસમો શ્લોક વિમુક્ત કૌન્તેય તમો દ્વારે સ્થિભિર્નર આચરત્યાત્મન શ્રેય તથો યાતિ પરાંગતિ આનાથી એટલે કહ્યું તો કે તમો દ્વારેહી કામ ક્રોધ અને લોભ છે શું છે તો કે તમો ગુણ નો દ્વાર એનું ટોટલ કેટલા છે એમાંથી જયારે માણસ થી છૂટી જાય જે મેં કીધું કે તામસિક માંથી રાજસિક ઈચ્છા રાજસિક માંથી સાત્વિક ઈચ્છા અને સાત્વિક ઈચ્છા પણ છૂટી જાય ત્યારે માણસ શું થઈ જાય તો કે નરહ વિમુક્ત એ એ ટોટલી ફ્રી થઈ જાય પછી વ્યક્તિ શું કરે એટલે ભગવાને કીધું કે આચર્ય આત્મન શ્રેય પછી જયારે એ ત્રણેય માંથી કામ ક્રોધ અને લોભ એમાંથી છૂટી જાય ત્યારે પોતાનું કલ્યાણ કરવા માટે આચરથી કારણ કે માણસનું માઇન્ડ ફ્રી થઈ ગયું કારણ કે મનની અંદર લોભ હોય તો લોભ કેવી રીતે સંગ્રહ કરવો એનો જ વિચાર કરતો હોય મનની અંદર ક્રોધ હોય તો એનો એ જ વિચાર કરે કે મને આમ કીધું હું જોઈ લઈશ આ મને હું જોઈ લઈશ એટલે કે મનમાં ક્રોધ જ સપોઝ કામ હોય તો મારે આ જોઈ છે આ જોઈ છે સતત ચાલુ હોય એમાંથી છૂટી જાય એટલે માઇન્ડ ઇઝ ફ્રી આખી આખું હળવું થઈ ગયું છે એટલે પછી એ વ્યક્તિ શું કરી શકે કારણ કે નરહ વિમુક્ત આ ત્રણેય માંથી છૂટી ગયો એટલે કે આત્મન શ્રેય

બીતા કેના થી હોય કે ગમે ત્યારે મારો શિકાર થાશે એટલે કે મનની અંદર એક ડર લઈને જ જીવતા હોય એને કેવાય દુઃખ અને બીજું તો એને કઈ ખબર જ નથી પડતી મોહાત્મક એને મોહ નો અર્થ થાય શું નિર્ણય કરવો એમાં તો ભગવાન એને બુદ્ધિ જ નથી આપી કે મોહાત્મક દ્વારાણી એક આ બધા છે એ કેવા છે તો કે એના ડોરવે છે અને પાછું એનું નામ આપ્યું કે કામાદય કામ ક્રોધ અને લોભ તે એ તે આ ત્રણે ત્રણમાંથી માંથી તે એટલે કે તે એ તે એટલે કે આ બધા વડે ત્રિવિહી આ ત્રણ વડે વિમુક્ત એમાંથી જે છૂટી જાય છે વન હુ ઇઝ રિલીઝ આ ત્રણમાંથી માંથી નરહ એ વ્યક્તિ છે આચરતી અનુતિષ્ઠતી એ વ્યક્તિ છે એ પણ જીવન તો જીવે છે પણ કેવું જીવે છે તો કે એકદમ શ્રેષ્ઠ જીવન કેવા પ્રકારનું એટલે તરત શંકરાચાર પોતાનું કલ્યાણ કરવા માટે પેલા માણસો છે એ કેનાથી બંધાયેલો હતો તો કે કામ ક્રોધ અને લોભથી પૂર્વ એટલે કે પેલા ન આચરતી એને જીવનમાં નથી આચરતો તત

એનું જીવનમાં આચરણ કરવાથી સાત્વિક ઈચ્છાઓને જીવનમાં આચરણ કરવાથી એ વ્યક્તિનું શું પ્રાપ્ત થાય છે એટલે કીધું પરમ ગતિ અત્યંત શ્રેષ્ઠ અલ્ટિમેટ કેવાય ને અલ્ટિમેટ ગતિ એ વ્યક્તિનું શું થાય છે તો કે અલ્ટિમેટ ગતિ એટલે એનું નામ છે મોક્ષમ અપીધી એને મોક્ષ પ્રાપ્ત થાય એને પ્રયત્ન નથી કરવાનો હાલમાં મોક્ષ પ્રાપ્ત એને ખાલી છોડવાનું જ છે ખરેખર જોવા જાય તો આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે કઈ પકડવાની જરૂર નથી આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે માત્ર છોડવાની જરૂર છે આપણે શરીર માનીએ છીએ એ છોડવાની જરૂર છે આપણે ઈચ્છાઓને બહુ મહત્વ આપીએ છીએ એ છોડવાનું છે હું મન છું એ માનીએ છીએ એ છોડવાનું જ આ પરિવાર મારો છે એ છોડવાનું જ ક્રોધ છે લોભ બધું જ એટલે જ ઈશાવાસ્ય ઉપનિષદમાં કીધું છે સાચવવું હોય મનની અંદર છે એ બીજી બધું છોડી દઈએ તો આત્મજ્ઞાન છે કેવી રીતે થશે તો કે એ ભૂંજી એને કઈ રક્ષણ કરવું એટલે કે ત્રણ છોડી દે તો માણસોનું શું થશે તો કે કલ્યાણ હવે જે હવે પછીનો જે શ્લોક છે એને સમજાવવા માટે શંકરાચાર્ય પૂર્વ ભૂમિકા માણસો એ લાઈફ સ્ટાઈલ માણસો એ પોતાના મન ફાવે એમ જો જીવન જીવે તો એનું અકલ્યાણ જ છે એટલે આમાં એ સ્પષ્ટતા કરી કે સર્વસ્ય એ તસ્ય આસુર સંપત્ત પરિવર્જનસ્ય પરિવર્જન નો અર્થ થાય છોડી દેવાથી કેટલી છે સંપત્તિ પરિવર્જન એને છોડવાથી અને પ્લસ શ્રેય આચરણસ્ય શ્રેય મારું કલ્યાણ કરવું છે એવું જીવન કે લાઈફ જીવવાથી એનું કારણ ક્યાં છે કઈ જગ્યાએ લખ્યું છે એટલે શંકરાચાર્ય લખ્યું શાસ્ત્રમ કારણો અહીંયા શાસ્ત્ર નો થાય વેદો આપણું વેદ કયું છે તો કેનું કારણ છે કારણ કે વેદોમાં જ લેખ્યું છે આ કરવાનું આ ન કરવાનું આવી રીતે જીવવાનું આવી રીતે નહીં જીવવું ઘણીવાર જ્યારે પણ આપણે સ્ટાર્ટ કરીએ છીએ અને કોઈ પણ નવી ટેક્સ ત્યારે હું કહું છું કે વેદ છે એ આપણા કેવા છે તો કે લાઇક એ મેન્યુઅલ કોઈ પણ નવું ગેજેટ લઈએ ને એટલે એની અંદર નાનું ફરફર્યું આવે કાગળ આવે એ કાગળની અંદર લખવું હોય કે આ તમે જે ઇન્સ્ટ્રુમેન્ટ લ્યો છો કે ગેજેટ લ્યો છો એનો યુઝ કેમ કરો પછી એમાં ઓવન હોય કે મોબાઈલ હોય કે કોઈ પણ વસ્તુ હોય ઇલેક્ટ્રિક કોઈ પણ વસ્તુ હોય એની અંદર એક નાનું પેપર આવે એમાં લખ્યું હોય કે હાઉ ટુ યુઝ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ એવી જ રીતે ભગવાને મનુષ્ય સરળ રૂપે ઇન્સ્ટ્રુમેન્ટ આપ્યું છે અને ભગવાનને ખબર જ હતી કે આ માણસોને ખબર નહીં પડે કે હાઉ ટુ યુઝ ઝીસ ઇન્સ્ટ્રુમેન્ટ એઝ એ હ્યુમન બિંગ એટલે ભગવાન કીધું કે હું તમને એક મેન્યુઅલ આપું છું એક ફરફર્યું આપું છું અને એમાં લખ્યું છે કે હાઉ કેન વે યુઝ ધિસ અને એ મેન્યુઅલ નું નામ શું છે તો એ મેન્યુઅલ નું નામ છે વેદ એટલે એને કીધું કે એનું શાસ્ત્ર શું છે તો કે કારણ અને જે શાસ્ત્રમાં લખ્યું છે એ પ્રકારે માણસ જો જીવન આચરે તો શ્રેય અને જે શાસ્ત્રમાં લખ્યું છે એ ન આચરે તો માણસની અંદર શું આવશે તો કે આ એટલે વધારે શંકરાચાર્ય જેવું લખ્યું એમાં કે શાસ્ત્ર પ્રમાણ શાસ્ત્ર જે પ્રમાણ છે એને કારણે ઉભયમ શક્યમ કરતું નો અર્થ આને આપણે છોડી શકીએ અને શ્રેય આચરણ છે એને પકડી શકીએ એ બે આપણને આ કરવાનું છે અને છોડવાનું છે કોણે કીધું તો કે શાસ્ત્ર એ કીધું એટલે કે શાસ્ત્ર ન હોત તો કઈ પકડ્યું ને કઈ છોડવી ખબર ન પડે એટલે કે શાસ્ત્ર શું છે તો કે ઉભયમ શક્યમ કરતું બે કરવા માટે આપણને કે છે ન અન્યથા નહીતર આપણે આવું ન કરી શકે હજી એક વસ્તુ પેલા પણ આપણે જોઈ છે પણ તો એક સ્પષ્ટતા મેં એમાં લખી છે આપણે જે કામ કરીએ ને કોઈ પણ પ્રકારનું કર્મ કરીએ એની એક્શન આપણે કર્મ કરીએ એ પાંચ પ્રકારના કરી શકીએ એવું શાસ્ત્ર કે છે કે વેદો કે છે કે કોઈ પણ એક્શન છે પાંચ પ્રકારે થઈ શકે કરવું જોઈએ એક છે એ કર્મ ને કહેવાય નિત્ય કર્મ રોજનું ડેલી જે આપણી ડ્યુટીઝ છે એને કહેવાય નિત્ય કર્મ પછી એમાં પ્રેયર પણ આવે અને એમાં આપણે રિસ્પોન્સિબિલિટી પણ આવે એઝ એ ફાધર મધર એઝ એ હસબન્ડ વાઇફ વોટ એવર એને નૈમિત કર્મ એને કહેવાય કે ક્યારેક કોક રીઝન ઉત્પન્ન થયું ને પછી આપણે કરવાનું હોય સપોઝ ઘરમાં બાળક નો જન્મ થયો અને પછી ષષ્ઠી હોય કે નામકરણ વિધિ હોય એને કહેવાય નિમિત્ત આવ્યું

કામ્ય કર્મ આ બધા શું છે અપમાન થઈ ગયું હોય ખોટું બોલાઈ ગયું હોય કોઈને કઈક મન દુભાઈ ગયું હોય એના માટે આપણને ખબર પડે ખોટું થઈ ગયું તો એના પરિહાર માટે આપણે જે કર્મ કરીએ એને કહેવાય પ્રાયશ્ચિત કર્મ અને છેલ્લું શાસ્ત્રમાં લખ્યું છે નિષેધ એટલે કે આ ન જ કરવું નિષેધ નો થાય ટોટલ ડોન્ટ આ ન જ કરવું અને એની અંદર છે સુરામ ન પીબેત દારૂ ન પીવો કલંજમ ન બક્ષયેત માંસ ન ખાવું એવું કેટલુંય છે જે લખ્યું છે આ ન જ કરવું એટલે શાસ્ત્ર એ શું કીધું ખાસ કરીને કે નિત્ય નૈમિતિક કર્મ કરવા પ્રાયશ્ચિત ભૂલથી થઈ ગયું તો પ્રાયશ્ચિત કર્મ કરવા પણ કામ્ય કર્મ ન કરવા નિષેધ કર્મ ન કરવા તો માણસની ચિત્ત શુદ્ધિ ઝડપથી થાય કારણ કે પોતાની ફરજ અને નિત્ય કર્મ પણ કેવી રીતે કરવું તો કે કર્મ યોગ ભાવનયા કર્મયોગ ની ભાવનાથી મારી ડ્યુટી હું કરું છું પણ કેવી ભાવનાથી તો કે ઈશ્વર માટે કરું છું એવી જ રીતે નિમિત્ત પણ લગ્ન થયા છે અને એમાં જે બધું કરવું પડે એ બધી જે કરવું પડે છે કેવી ભાવનાથી કરવું તો કે ઈશ્વર પણ બુદ્ધિ તો આવી રીતે કર્મ કરીએ તો માણસ ની અંદર ખોટું થઈ ગયું હોય તો પ્રાયશ્ચિત કર્મ છે પણ આ બંને તો ટોટલી રિસ્ટ્રિક્ટેડ એ બધું આને કહેવાય ઉભયમ આને ન કરવાનું આ બંનેને અને આ બધાને કરવાનું એ શંકરાચાર્યજીએ અત્યારે આમાં કીધું છે

એ બધું જ જો માણસ જીવનમાં આચરા કરે તો પરામ ગતિ પ્રાપ્ત થશે એવો રસ્તો નથી કે માણસનું કલ્યાણ થઈ શકે શાસ્ત્ર કે એ પ્રમાણે જીવો તો કલ્યાણ થશે નહીતર કલ્યાણ નહીં થાય એવું શંકરાચાર્ય જે કીધું હવે પછી ના આઈ થિંક બે શ્લોક છે એ આપણે આવતીકાલે જોઈશું આપણે ક્રોધ આવે તો એમાં લાઈક આપણે કેમ કામ ઈચ્છામાં બે જાતની છે બાઇની કે નોન બાઈની ક્રોધમાં બી એમ હોય કે આપણે ક્યારેક આપણે કોઈકને સારા માટે ક્રોધ કરતા હોય કે કોઈ કામ ના કરતું હોય ઘરમાં તો આપણે ખીચ જડ ક્રોધ થાય હમ પણ મને તમારો ફેસ જોવો છે પેલા પછી હું તમને જવાબ આપીશ અજયભાઈ યા મોબાઈલ ચાલુ કરો ને હા ઓકે હા બસ હા પૂછો હા આપડે એમાં ડિઝાયર બાય ક્રોધ આપણે sometimes ખરાબ રીતના ભી થતો હોય છે sometimes આપણે કોક ને સારા કરવા માટે ભી કરતા હોય છે એટલે હું શું કહું છું કે તમે જે કહો છો i understood કે બે પ્રકારના ક્રોધ હોય કે કોક ના સારા માટે હોય અને એક છે આપણે કોક નું ખરાબ બી થઇ શકે હવે સારા માટે ક્રોધ કરતા હોય ને ત્યારે આપણને ખબર છે કે હું ક્રોધ કરું છું સપોઝ માં છે એ બાળકને ને ખીજાતી હોય

કરડે પણ ખરો અને એક ફેણ બતાવે ફેણ બતાવવા વાળો સાપ છે એ ખાલી બીક બીજાને ડરાવવા માટે છે પણ મારે એક એ બીજાને ખરાબ કરવા માટે એટલે ફેણ બતાવવા માટે મા બાપ ક્યારેય બાળક ને એમાં વાંધો નથી ઓકે યા ઓકે બીજા કોઈ પ્રશ્ન વિનોદભાઈ પૂછતા તા ઓકે এনি কোশ্চেন মোর হ্যাঁ হাপুমা মળેছমা হ্যাঁ অব যাওেছমা আভেছেন মারো প্রশ্ন ইছমা কে নন বাইন্ডিং ডিজায়ার ছে আ হ্যাঁ হ্যাঁ নন নন বাইন্ডিং ডিজায়ার ছে কে কর্মফল আপে আপে তো করুছ তো আপেছ ના આપણે એમ કહીએ કે મારે કર્મ ફળ જોઈએ છે પણ ત્યારે આપણે વિચારતા હોઈએ કે ધીસ રિઝલ્ટ મારા ફળ મળે છે એ મારા પોતાના સ્વાર્થ માટે એટલે કે મારું દુનિયા મારી કોઈ સુખ સમૃદ્ધિ માટે નથી જોતું પણ મારી આંતરિક

एवु करवाती अपन ने क्यारे बाइंडिंग न थई ए आपरी चित्त शुद्धि करे छे मारीओ आरियो बीजो एनी क्वेश्चन स्वामिनी जी यस स्वामिनी जी कल्याण नो मतलब सू छे कल्याण मींस अह अह व्हाट आई व्हाट कैन इफ यू हैव समथिंग ऑस्पिशियस फॉर यू इसकोल कल्याण

will be used as a purification of mind and that purification mind if we take place it's called is a kalyana it is good for us for spiritual growth it's called kalyana understood hmm? i understand um, oh. Oh. thank you and the second question is uh,

For my dress, it's called Kamya Karma. Understood? So, whatever I need for my worldly benefit, if I'm using, is called Kamya Karma. Yeah. Hmm? Any question? Understood, no, Sajini?

તો એને કામ્ય કર્મ કેવાય પણ આપણે પૈસા મળે તો આપણે તેનો સારો ઉપયોગ જ કરશું આપણે મનમાં થોડું આપણે જલસા માટે કરવાનું કે ઘર માં helicopter વસાવેલો ને એવું આપણું મનવા ન હોય કે ફરવા જવું છે ને આટલા ખર્ચે એવું ન હોય આપણા મનમાં થાય કે સારા પૈસા આવશે યુટિલિટી વે યુઝફુલ ફોર સોસાયટી ઓલસો એક સમાજ ને મદદ કરીશ એવી રીતે આપણે જે કરીએ એને એવી કઈ વાંધો ન છે અને તો હોય ને થોડા કામ્યકરમાં રહેાય સન્યાસી હોય ન રખાય